મોડેલ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન માં હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 વિષય છે હિન્દી. હિન્દી ની અંદર આપણે પાઠ 17 કોણ કહાં રહેતા હે, કોણ કહાં રહેતા હે એટલે કે કોણ ક્યાં રહે છે એ જોવાનું છે. તો પાના નંબર 40 ઉપર તમે જોશો, જે આપણે ચોપડી હિન્દી ની છે, પાના નંબર 40 ઉપર જોશો તો તમને આ પ્રમાણે ચિત્ર આપેલા છે અને સામે એના બીજા ચિત્રો આપેલા છે. કે જે માણસ છે એ શેમાં રહે તો કે ઘરમાં રહે. તો ઘરનું પહેલા ચિત્ર છે, સામે માણસનું ચિત્ર છે. તો આપણે શું કર્યું છે અહીંયા, જો અહીંયા આપણે નામ લખ્યા છે અને અહીંયા સામે નામ લખ્યા છે અને વચ્ચે આપણે શું કર્યું છે એ નામ વાક્ય લખ્યા છે. તો આપણે જુઓ તો કે ઘર અને અહીંયા સામે શું છે તો કે માણસ છે. તો આપણે અહીંયા તમને ચોપડીમાં જોશો તો તમને ચિત્ર આપેલા છે તો કે મનુષ્ય ઘર મેં રહેતા હે, મનુષ્ય ઘર મેં રહેતા હે. તો તમારે આ જે જે બંને જે છે ચિત્ર એના આધારે આ વાક્ય બનાવવાનું છે. તો તમને આમાં બનાવેલું આપેલું છે. પછી અહીંયા આપ્યું છે જંગલ અને અહીંયા શું આપ્યું છે હાથી. તો કે હાથી ક્યાં રહે છે તો કે હાથી જંગલ મેં રહેતા હે. હાથી ક્યાં રહે તો કે જંગલ માં રહે. તો એવી રીતના છે વાક્ય હાથી જંગલ મેં રહેતા હે. પછી અહીંયા તમને પાણી આપ્યું છે અને અહીંયા તમને શું આપ્યું છે ચિત્રમાં મગર આપેલી છે. તો મગર ક્યાં રહે તો કે મગર પાણી મેં રહેતી રહેતા હે. મગર ક્યાં રહે છે તો કે પાણીમાં. તમે બધાએ મગર જોયો હોય તો ક્યાં હોય પાણી, મગર છે એ ક્યાં રહે તો કે પાણીમાં રહે. પછી જો તમને અહીંયા ઝાડનું ચિત્ર આપેલું છે અને અહીંયા સામે વાંદરાનું ચિત્ર આપેલું છે. તો વાંદરો ક્યાં રહે તો તમને ખ્યાલ આવી જાય કે વાંદરાને આપણે હિન્દીમાં શું કહીએ છીએ તો કે બંદર. બંદર કહીએ છીએ ને તો કે બંદર પેડ પર રહેતા હે. વાંદરો જે છે એને શું કહેવાય તો કે બંદર. બંદર ક્યાં રહે તો કે પેડ ઉપર. તો આપણે ઝાડ છે એને હિન્દીમાં શું કહીએ છીએ તો કે પેડ કહીએ છીએ. પછી તમે અહીંયા જો એક ઘરનું ચિત્ર આપેલું છે અને સામે શું આપેલું છે તો કે સાપનું ચિત્ર આપેલું છે. તો સાપ ક્યાં રહે તો અહીંયા લખ્યું છે જો આપણે અહીંયા સાપ છે તો સાપ ઘરને હિન્દીમાં શું કહેવાય બિલ કહેવાય. શું કહેવાય બિલ કહેવાય. તો કે સાપ બિલ મેં રહેતા હે. ઘરને શું કહેવાય હિન્દીમાં ખાસ ધ્યાન રાખજો બિલ કહેવાય. તો કે સાપ બિલ મેં રહેતા હે. સાપ ક્યાં રહે તો કે બિલની અંદર રહે છે. પછી જો તમને અહીંયા આપણે ઘર જેવું છે અને એને શું કહેવાય તો કે બખોલ. કબૂતર જે છે હંમેશા માળા ક્યાં કરે તો કે બખોલ હોય એમાં વધારે કરે છે. તો એ તમને બખોલનું ચિત્ર આપેલું છે અને સામે કબૂતરનું ચિત્ર આપેલું છે. તો કે કબૂતર ક્યાં રહે છે તો કે કબૂતર ગર્ભે રહેતા હે. જો ખાસ ધ્યાન રાખજો બખોલને હિન્દીમાં શું કહેવાય તો કે દરબે. દરબે ને બખોલ કે બખોલ છે ગુજરાતીમાં એને આપણે દરબે કહીએ. તો કબૂતર દરબે ગર્ભે મેં રહેતા હે. પછી અહીંયા તમને માળાનું ચિત્ર આપેલું છે અને અહીંયા શું આપ્યું છે સામે ચકલીનું ચિત્ર આપ્યું છે. તો ચકલી ક્યાં રહે છે તો કે જે ચકલી છે અહીંયા ચકલી આપી છે. તો આપણે શું કહેવાનું છે એને પક્ષી. પક્ષી ઘોસલે મેં રહેતા હે. પક્ષી જે છે શું ક્યાં રહે છે તો કે ઘોસલે મેં રહેતા હે. પછી જો અહીંયા પિંજરું દોરેલું છે ચિત્રમાં તમે જોશો તો ક્યાં આવશે પિંજરું દોરેલું છે. અને અહીંયા શું છે તો કે પોપટનું ચિત્ર આપેલું છે. તો પોપટ ક્યાં રહે તો પોપટને હિન્દીમાં આપણે શું કહીએ છીએ તો કે તોતા. તો કે તોતા પિંજરે મેં રહેતા હે. તોતા જે છે એને આપણે પોપટ કહીએ છીએ ને તો એને હિન્દીમાં તોતા કહેવાય. તો તોતા ક્યાં રહેતા હે તો કે પિંજરે મેં રહેતા હે. તોતા પિંજરે મેં રહેતા હે. હવે તમે જોશો પાના નંબર 41 ઉપર તો તમને એલ્ફાગે આપેલું છે અને શું આપેલું છે ચિત્ર દેખકર વાક્યો મેં પૂર્ણ કરો. એટલે કે ચિત્રો જોઈને વાક્ય પૂર્ણ કરો. તમને અહીંયા સામે સામે ચિત્ર આપેલા છે, અહીંયા પણ ચિત્ર આપેલા છે અને અહીંયા પણ ચિત્ર આપેલા છે. આપણે શું કરવાનું છે એનું ચિત્ર જોઈને વાક્ય પૂરું કરવાનું છે. તો કે દરબે મેં રહેતા હે. ખાલી જગ્યા દરબે મેં રહેતા હે. આપણે અહીંયા આગળ જોઈ ગયા દરબે મેં કોણ રહે તો કે કબૂતર. તો અહીંયા ખાલી જગ્યામાં આપણે શું લખવાનું કે તમને કબૂતરનું ચિત્ર આપેલું છે. તો અહીંયા આપણે લખવાનું કબૂતર દરબે મેં રહેતા હે. દરબે ને આપણે શું કહેવાય છે
ત્યાર પછી તમને સામે હાથીનું ચિત્ર આપેલું છે તો ખાલી જગ્યા જંગલ મે રહેતા હે તો જંગલ માં કોણ રહે છે તો કે હાથી તો અહીં આપણે લખવાનું હાથી તો આખું વાક્ય બની જાય હાથી જંગલ મે રહેતા હે ત્યાર પછી અહીંયા મગરનું ચિત્ર આપેલું છે ને ખાલી જગ્યા પાણી મે રહેતા હે તો તમને ખ્યાલ આવે ચિત્ર જોવો તો કોણ રહે તો કે મગર તો અહીં લખવાનું મગર ત્યાર પછી અહીંયા જો પોપટનું ચિત્ર તમને સામે આપેલું છે ખાલી જગ્યા પિંજરે મે રહેતા હે તો પિંજરામાં કોણ રહે છે તો કે પોપટ પોપટને આપણે હિન્દીમાં શું કહીએ છીએ તો કે તોતા તો એ લખવાનું તોતા ત્યાર પછી અહીંયા સાપ ખાલી જગ્યા સાપ બિલ મે રહેતા હે તો સાપ જે છે આપણે એને શું કહીએ છીએ હિન્દીમાં તો કે સાપ તો એ લખવાનું સાપ સાપ બિલ મે રહેતા હે થઈ ગયું આખું વાક્ય હવે એ જ રીતના ચકલી તો ચકલી જે છે આપણે એને શું કહીએ છીએ પક્ષી તરીકે ઓળખતા હતા ને પક્ષી તરીકે ઓળખતા હતા તો અહીંયા શું લખશું આપણે પક્ષી ઘોસલે મે રહેતા હે અને અહીંયા તો વાક્ય આપી દીધું છે આપી દીધું છે ને તો પક્ષી ઘોસલે મે રહેતા હે તો અહીંયા શું આવશે સામે ખાલી જગ્યામાં તો કે પક્ષી તો એ લખવાનું પક્ષી પક્ષી ઘોસલે મે રહેતા હે પછી અહીં માણસ છે ખાલી જગ્યા ઘર મે રહેતા હે માણસનું તમને ચિત્ર આપેલું છે તો ક્યાં રહે કોણ રહે તો કે મનુષ્ય આપણે માણસને શું કહીએ તો કે મનુષ્ય કહીએ તો એ લખવાનું ખાલી જગ્યામાં મનુષ્ય ઘર મે રહેતા હે પછી અહીંયા તમને વાંદરાનું ચિત્ર આપેલું છે વાંદરો જોયું છે ને તમે આપણે હિન્દીમાં શું કહીએ છીએ અને બંદર તો ખાલી જગ્યા પેડ પર રહેતા હે પેડ પર કોણ રહે છે તો કે બંદર તો અહીંયા લખો બંદર તો અહીં લખવાનું બંદર પેડ પર રહેતા હે જો તમને સ્વાધ્યાયની અંદર તમારે આવી રીતના ચિત્ર જોઈએ સામે ખાલી જગ્યા પૂરવાની છે અને આ ખાસ તમારે વાક્યો પણ પાકા કરવાના છે તો પાના નંબર જે હું 41 નો તમને ફોટો મોકલું એ પ્રમાણે તમારે હિન્દીની સ્વાપોતી જે હિન્દીની ચોપડી જે છે આપણે એમાં તમારે વ્યવસ્થિત હોમવર્ક લખવાનું છે પાના નંબર 41 નો જે હું ફોટો મોકલીશ એ પ્રમાણે તમારે વ્યવસ્થિત જે છે સ્વાધ્યાય લખવાનું છે આવી રીતના અને ખાસ વાક્યો જે છે પાના નંબર 40 ના એ પાકા કરવાના છે અને પાના નંબર 41 નું સ્વાધ્યાય પણ લખવાનું છે હિન્દીની ચોપડી જે છે એમાં પાના નંબર 41 ઉપર અને સાથે સાથે પાકું પણ કરવાનું રહેશે ચાલો બાળકો બાય જય શ્રી કૃષ્ણ